एचके न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અજય વાઘેલા. વાત કરીએ આજના મુખ્ય સમાચારની તો પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના બાકરોલ ગામમાં છેલ્લા 10 દિવસથી લોકોએ વીજળીના દર્શન જ કર્યા નથી. બાકરોલ પંથકમાં 4-5 સેન્ટરો અને સસ્તા અનાજની દુકાનો અને દળવાની ઘંટીઓ તથા પોલીસ સ્ટેશન આઉટપોસ્ટ આવેલા હોય ત્યારે કોવિડ-19ની મહામારી બાળકોનું ઓનલાઈન અભ્યાસ ચાલતો હોય અને બાળકોની પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવતી હોય વીજળીના ધાંધિયા બાળકોનો અભ્યાસ પણ બગાડતા હોય છે. બાકરોલ ગામમાં ગ્રામજનો વિદ્યુત બોર્ડમાં ટેલિફોનિક અને રૂબરૂમાં વારંવાર રજૂઆત કરવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓ અને હેલ્પરો કોઈનું સાંભળવા તૈયાર નથી અને ગામ લોકોને એવો જવાબ આપવામાં આવે છે કે લાઇનમાં ફોલ્ડ છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે લાઇન ફોલ્ડમાં હોય તો લાઇનની કામગીરી કેમ કરવામાં આવતી નથી. અને ગામ લોકોને જણાવ્યા અનુસાર ગામ લોકો રાત્રે 10-11 વાગે લાઇટ ચાલુ કરવા જાતે જ જાય છે તો સવારે 5-6 વાગ્યા સુધી લાઇટ ચાલુ રહેતી હોય છે, પછી બંધ કરવામાં આવે છે અને પછી લાઇટ ફોલ્ડમાં આવે છે. વિદ્યુત બોર્ડવાળા બાકરોલ ગામમાં 24 કલાક વીજળી મળે તેવા બોર્ડ તો લગાવી દીધા છે, પણ આજે બાકરોલ ગામમાં 10 દિવસથી વીજળીના અંધારા ઉલેચી રહ્યા છે. બાકરોલ ગામના ગ્રામજનોની એક જ વિનંતી છે કે ગામમાં વહેલી તકે વીજળી સમયસર ચાલુ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. બાકરોલ ગામમાં લાઇટનો આજે છેલ્લા 10-15 દિવસથી પ્રોબ્લેમ છે. લાઇટના દર્શન બી થતા નથી, લાઇટ આવતું નથી. અહીંયા ઘડી અમે ફરિયાદ કરીએ છીએ તો લાઇન ફોલ્ટમાં છે એવું જણાવવામાં આવે છે, અને રાત્રે અમે કદાચ લાઇટ કરવા જઈએ 10-11 વાગે તો એ લાઇટ રાત્રે ચાલુ રહે છે અને સવારે 5:30-6 વાગે પાછી લાઇન બંધ થઈ જાય છે. કોણ બંધ કરે છે, શું કરે છે કંઈ ખબર નથી પડતી, અને લાઇટો રાત્રે ચાલુ રહે અને દિવસે બંધ થઈ જાય. રોજ રાત્રે લાઇટ ચાલુ રહેતી હોય તો દિવસે કેવી રીતના ફોલ્ટમાં જાય છે એ અમને સમજાતું નથી. આ જે બી અમને એ કંઈક સમજાવે તો અમને ખબર પડે. અમે એ લોકોને ફોન કરીએ છીએ તો ફોન બી ઉપાડવામાં આવતા નથી, અને ત્યાં બેઠેલા કમ્પ્લેન ઉપર બેઠેલા માણસો પણ પીધેલી હાલતમાં બેઠેલા હોય છે. અમે રૂબરૂમાં જઈએ તો ત્યાં પીધેલી હાલતમાં બેઠેલા જોવા મળે છે. એટલે અમારા ગ્રામ લોકોને છોકરાઓનો અભ્યાસ જે છે ઓનલાઈન ચાલતો હોય છે એ અભ્યાસ પણ છોકરાઓનો થતો નથી, મોબાઈલો ચાર્જ થતા નથી, ઓનલાઈન એ લોકોને પૂરું માહિતી બી નથી મળી રહેતી. પીએચસી સેન્ટરો બી અહીંયા ગાડી આટલા વિસ્તારની અંદર 6-7 આવેલા છે. સસ્તા અનાજની દુકાનોમાં ઓનલાઈન વિતરણ કરવાનું હોય છે એ ઓનલાઈન પણ વિતરણ થઈ શકતું નથી, અને ગ્રાહકોને પાછા કાઢવામાં આવે છે કે ભાઈ લાઇટ નથી એટલે તમે આવતીકાલે આવજો, આવું કહીને ગ્રાહકોને પણ પાછા મોકલવામાં આવે છે. આવા ઘણા બધા પ્રોબ્લેમોને જોઈને અમે રૂબરૂમાં ફરિયાદ કરવા જઈએ છીએ તો વ્યવસ્થિત જવાબ બી આપવામાં આવતો નથી. એ જ 10 દિવસથી લાઇટનો પ્રોબ્લેમ છે, છેલ્લા 8-10 દિવસથી પ્રોબ્લેમ છે. હરેશકુમાર, બાકરોલ.